हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। आजे आपणे जोवाना छे गुजरात माध्यमिक अने उच्चतर माध्यमिक शिक्षण बोर्ड गांधीनगर द्वारा मित्रों जे परीक्षा ऑक्टोबर मास में 18 ऑक्टोबर थी शुरू थनार छे, धोरण 9-12 नी प्रथम परीक्षा, तेमा आपणे धोरण 9 विषय संस्कृत जोई शको छो तमे प्रथम परीक्षा। ओके, समय रहेशे 2 कलाक अने कुल गुण रहेशे 50। मित्रों, तमे मारी चैनल पर नवा हो तो मारी चैनल ने सब्सक्राइब करो, शेर करो अने बेल आइकन ने प्रेस कर, अने हाँ तमारा मित्र ने पण शेर करजो। ओके, चलो हवे आपणे जोईए सूचना। आ प्रश्नपत्र में कुल 4 विभाग छे, दरेक विभाग फरजियात छे अने विकल्प आंतरिक छे। प्रश्न जमणी बाजूना अंक तेना गुण दर्शावे छे। मित्रों, आ पेपरनो सॉल्यूशन पहला हूँ तमने जणावी दऊं અને તમારે પણ જાણી લેવું જોઈએ કે આ એક મોડલ પેપર છે। આ પેપરમાંથી ઘણું એવું બધું છે કે જે પૂછાઈ શકે છે, એટલા માટે હું તમારા સમક્ષ લઈને આવ્યો છું, બરાબર। એટલે મિત્રો, ધ્યાનથી જોવું અને સ્કીપ કર્યા વગર જોવું, તેથી તમને પણ સમજ પડે કે આમાંથી શું શું પૂછવા લાયક છે, બરાબર। ચલો હવે આપણે જોઈએ પહેલો પ્રશ્ન। ઓડિયો લિખિતામ તાનામ શબ્દામ अर्थम दंताभ्याम विकल्पाभ्याम चित्वा लिखत। क्या इंग्लिश बोलने से लगता है आपको डर? तो डरना बंद कीजिए और डाउट नेट के इंग्लिश स्पीकिंग कोर्स के साथ आज ही जुड़ जाइए, जहां इंग्लिश के टॉप एक्सपर्ट आपको हिंदी भाषा की मदद से इंग्लिश बोलना सिखाएंगे, वो भी एकदम बेसिक से। अगर आप इंग्लिश बोलने से हिचकिचाते हैं, अपने इंटरव्यू के लिए इंग्लिश सीखना चाहते हैं, अपने आप को इंग्लिश में हीरो बनाना चाहते हैं, तो ये कोर्स आपके लिए है। आज ही डाउटनेट ऐप पर आकर एक कोर्स खरीदे और अपने खुल के इंग्लिश बोलने के सपने को पूरा कीजिए। पाठ्यपुस्तक ना आधारे नीचे आपेला संस्कृत शब्द ना साचा अर्थ सामे आपेला विकल्पों माटे शोधीने लखो। मित्रों, तमने संस्कृत शब्द अहीं आपेलो हशे, ए माटे तमारे बाजू माथी जवाब शोधवानो छे, बराबर। तो परम श्रेष्ठ के परायो, बंडी બંડી એટલે બોલવું કે કેડી, એટલે કેડી આવશે, બરાબર, બંડી બનાવે એમ કે ને, એટલે કેડી। પરમ શ્રેષ્ઠ, અદ્યોગદત્તસ્ય સંસ્કૃત શબ્દસ્ય સમાનાર્થકમ શબ્દમ લિખત। મિત્રો, નીચે આપેલા સંસ્કૃત શબ્દનો સમાનાર્થી શબ્દ આપો। ચક્ષુ, ચક્ષુ અને ચક્ષુ એટલે નયન અને પક્ષી, તો મિત્રો ચક્ષુ એટલે આંખ થાય અને નયન એટલે પણ શું થાય, આંખ। अद्योग दत्तस्य संस्कृत शब्दस्य विरुद्धार्थकम शब्दम लिखत। नीचे आपेला संस्कृत शब्दों विरुद्धार्थी शब्द संस्कृत शब्द लखो। पूरा अधुना एटले पूरा, बराबर, एटले शुं आवशे, अधुना एटले हमणा, एम समझ पड़ी गई। चलो आगळ जोईए। अद्यो लिखितेभ्य शब्दरूपेभ्य पुल्लिंगत शब्दो चित्वा लिखत। તો આ માટે તમારે પુલ્લિંગ પુલ્લિંગ શબ્દ લખવાનો છે। નગર, નગર તો કેવું આવે એટલે શું આવશે પુલ્લિંગ શબ્દ, જનપદ કેવો, બરાબર। પછી પાર્થિવ, પાર્થિવ આવશે એમાં પુલ્લિંગ। ઔદ્યોગ લિખિતેભ્ય શબ્દરૂપેભ્ય સ્ત્રીલિંગ શબ્દો ચીટવા લેખત। મિત્રો, નીચે તમને સ્ત્રીલિંગ શબ્દ શોધીને લખવાનો છે 2 શબ્દ માટે, બરાબર। ચલો એમાં આપણે જોઈએ। વાકેલી, વાક્સ કેવી, વાકેલી કેવી, ઓકે, શું આવશે વાકેલી, સુવદના અને પ્રસોદ કેવો, સુવદના કેવી, ઓકે, સુવદના કેવી। મિત્રો, હવે આપણે જોવાના છે ગુજર ભાષાયામ સંસ્કૃત શબ્દસ્ય સંસ્કૃત શબ્દસ્યમ લિખટ। ગુજરાતી શબ્દોનો સંસ્કૃત શબ્દ લખો। પાટડા અને ભ્રમરો, બરાબર, આ શબ્દનો તમારે સંસ્કૃત શબ્દ લખવાનો છે। ચાલો આગળ જોઈએ। પ્રકોષ્ઠ દટ્ટેભ્ય શબ્દરૂપેભ્ય યોગ્ય રૂપમ ચિત્વા તેન રિક્ત સ્થાન પૂર્યત। કૌંસમાં આપેલા શબ્દરૂપમાંથી યોગ્ય રૂપ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। ઇદમ અહમ વ્રતમ ઉપેમી, કે અનુરંધરાટ કે સત્યમ, વ્રતમ આઈ થિંક આવવું જોઈએ, ઓકે। મિત્રો, વિભાગ બી, નીચે આપેલા પ્રશ્નના સંસ્કૃત ભાષામાં ઉત્તર લખો। મિત્રો, તમારે સંસ્કૃત ભાષામાં શબ્દોના આ પ્રશ્નના જવાબ આપવાના છે। પ્રાચીન કાલ વલ્લભી કશ્ય કેન્દ્રમાસીત, પુનઃ મન કહંટી। આગળ પ્રશ્ન, નીચેના આપેલા પ્રશ્નના ઉત્તર ગુજરાતી ભાષામાં આપો।
બરાબર મિત્રો, કઈ ભાષામાં લખવાના છે? ગુજરાતી ભાષામાં. કુલાચાર એટલે શું? ઢરાદેશની સી વિશેષતા હતી? વલભીમાં કયા કયા આચાર્યો થઈ ગયા? બરાબર મિત્રો, અથવા કબૂતર કઈ રીતે ઝાડમાંથી મુક્ત થયા? બરાબર, આ પ્રશ્નો છે એ માટે તમારે ગુજરાતી ભાષામાં લખવાનું છે. ત્યાર પછી આવે છે નીચે આપેલા પ્રશ્ન ઉત્તર ગુજરાતી ભાષામાં લખો, આ પણ તમારે ગુજરાતી ભાષામાં જ લખવાના છે. બરાબર, યોગીઓ કોના દર્શન કરે છે? પહેલો પ્રશ્ન, પાઠકના કેટલા ગુણ છે અને વસંત ઋતુ કોને કોને શું આપે છે? બરાબર મિત્રો, વિભાગ સી 18મો પ્રશ્ન, અદ્યોગદત્તમ ગદ્યખંડમ પઠિત્વા તદાધારિતાનામ પ્રશ્નનામ ઉત્તરાણિ સંસ્કૃત ભાષાયામ લિખત. મિત્રો, તમારે આપ ગદ્યખંડ વાંચીને સંસ્કૃત પ્રશ્નના ઉત્તર સંસ્કૃતમાં જ લખવાના રહેશે. અષ્ટિ ગોદાવરી તીરે વિશાલ સાલ્મલિતરુ વિવિધેભ્ય દેશેભ્ય સમાગતા બહવ વિહગા તત્ર રાત્રો નિવસંતી તેસુ લઘુપટન કનામાં વાયાસ અપિ એકટમ અસ્તિ અઠ કદાચિત પ્રભાટકાલે સ વાયાસ કૃતાંતમ દ્વિતીયમ ઇવમ અટંતમ વ્યાધમ પશ્યતઃ તમવલોક્ય ષોડચિંતયતઃ અદ્ય પ્રાતરેવ અનિષ્ટદર્શનં સંજાતમ ન જાને તટ કિમન પ્રેતમ દર્શયિષ્યતિ ઇતિ વિચિન્નત્ય સ વ્યાકુલ સંજાત અઠટેન વ્યાધેન તંડુલ કણાન વિકિડ જાલમ વિષ્ટિતૃણમ ગોદાવરી કટરુ સાલમલી તરુ. કયતરુ આવશે? સાલમલી તરુ. ઓકે ફ્રેન્ડ્સ, આગળ જોઈએ. વિવિધેભ્ય દેશેભ્ય સમાગતા કે રાત્રો નિવસંતી? તો એમાં જવાબ આવશે વિવિધેભ્ય દેશેભ્ય બહવ વિહગા તત્ર રાતો નિવસંતી. ઓકે, આ બીજા પ્રશ્નનો જવાબ છે. આગળ જોઈએ ત્રીજો પ્રશ્ન, વાયસ કદા વ્યાધમ અપશ્યત? વાયસ વ્યાધમ અપશ્યત ક્યારે આવશે? તો જુઓ, કદાચિત પ્રભાટકાલે સ વાયસ કૃતાંતમ દ્વિતીયમ ઇતમ ઇવમ અટંતમ વ્યાધમ પશ્યત. ઓકે, આગળનો પ્રશ્ન છે, આ ત્રીજો પ્રશ્ન છે બાળકો. ત્યાર પછી ચોથા પ્રશ્નનો જવાબ જોઈએ, વ્યાધેન કિમ વિસ્તીર્ણમ? તો એમાં જવાબ શું આવશે? વ્યાધેન જોઈ શકો છો તમે, તંડુલકણા વિકિરણમ જાલમ વિસ્તીર્ણમ. વાયસ કદા અનિષ્ટ દર્શનમ કૃતવાન? વાયસ કદા અનિષ્ટ દર્શન કર્તૃમાં? લઘુપતનામ વાયસ. ઓકે ચાલો આગળ. મિત્રો, હવે ગદ્યખંડનો માતૃભાષામાં અનુવાદ કરો. એક ચાટક શિશુ આસીત, સ એકદા તૃષ્ણા પીડિત જનન્યા સમીપમાં વ્રજતી, વદતિ ચ અંબ તૃષ્ણા મા પીડયતી, અહમ જલમ પાટુમ ઇચ્છામી, સંપ્રત મેઘ જલમ ન મિલટી, અટહ તડાગ જલમેવ પાટુમ ઇચ્છતી. ચાટક શિશુ બટાકણ વચ્યું. ઓકે, અથવા સંપ્રતિ વિવિધ વિશ્વવિદ્યાલયા સુપ્રસિદ્ધ સંતી તેસુ કેચન એતાદૃશા સંતી યત્ર અધ્યયનાર્થ પ્રવેશમ પ્રાપ્ય છાત્રમ સ્વાત્માનમ ધન્યમ મન્યતે એવમેવ પુરા કલેડપી અસ્માકમ ભારત દેશે એતાદૃશા બહવ વિશ્વવિદ્યાલયા આસન. મિત્રો, આ અને પણ આપણે ભાષાંતર કરવાનું છે, અઠવા છે. ત્યાર પછી એક નાટક છે, ભોજઃ યુવક ભવન ક વર્તતે અહમ ઘટ પંડિતમ અસ્મી. ઘટ પંડિતમ કિમ નામ ઘટ પંડિતમ ઇતિ, યુવક યથા ઘટે પૂર્વ પરિપૂર્ણ જલમ તિષ્ઠતિ તથેવ મયી પરિપૂર્ણ જ્ઞાનમ વર્તતે. ઓકે ફ્રેન્ડ્સ, 21મો પ્રશ્ન છે, તમને પદ્ય આપેલું છે, નીચેના પદ્યખંડનો માતૃભાષામાં અનુવાદ કરો. પદ્ય એટલે કે શ્લોક હશે. દુમહા સપુષ્પા સલિલમ સપદ્મમ સ્ત્રિયઃ સકામા પવન સુગંધી સુખા પ્રદોષ દિવસાચ્ય રમ્યઃ સર્વ પ્રિય ચારુતરમ વસંતે. ઓકે, ભયાનામ ભયમ ભીષણમ ભીષણમ ગતિઃ પ્રાણીનામ પાવનમ પાવનાનામ મહોચ્ચે પદાનામ નિયંતૃ
त्वमेकं परिशा परम रक्षम रक्षकम रक्षकानाम। ओके फ्रेंड्स, હવે આવે છે વિભાગ ડી। નીચે તમને એક ફકરો આપેલો છે, એ માટે તમારે ગદ્યખંડમાંથી જે પ્રશ્નો ખોટા છે તે સુધારીને લખવાના છે, બરાબર। ફકરો તમારો એનો જ રહેશે, આ તમારે સુધારવાનું રહેશે, બરાબર। આ માટે તમારે સાચો જવાબ લખવાનો રહેશે। 23મો, સ્વાપલ્લી નામે એક ગ્રામ આસે તતઃ બહવ કુકરા વસંતી તેસા તીક્ષ્ણ દટ્ટમ નામ વૃદ્ધ સારમેહ અગ્રેસર એકદા ગંગા સ્નાનાય તસ્યેચ્છા સજ્જતા તટા સારમેયામ સભામ સ અગોસ્યત હે સુનકા ભગીરથેચ્યા દર્શનમ પવિત્રમ ભગીરથેચ્ય કૃતમ સ્નાનમ પાપહરણમ તસ્માટ ગંગા સ્નાને પુણ્ય પ્રાપ્તે કાશીમહમ ગચ્છામી। ઓકે, આ એક ફકરો છે, એના તમારે જવાબ લખવાના છે। સ્વાપલ્યમ કે વસતી સ્મ, સ્વાપલ્ય ગ્રામ આસ કે વસતી સ્મ, સ્વાપલ્ય બહુ કુકુરા વસંતી તીક્ષ્ણદંતમ ક આસી તીક્ષ્ણદંત નામ સારમેય આસીત એકદા તીક્ષ્ણદંત કા ઇચ્છતા સજ્જતા ગંગા સ્નાનીય તિસ્ય ચ સજ્જતા તીક્ષ્ણદંત ગંગા સ્નાન ક્રીમ પ્રાપ્ત ઇચ્છત। દર્શનમ પવિત્રમ ભગીરથે કૃતમ સ્નાનમ પાપહરમ। ઓકે ચાલો આગળ। શબ્દ ચલમ વિતમ બ્લેન્ક જીવિતી, આ તમારે શ્લોક પૂર્તિ કરવાની રહેશે। ત્યાર પછી એક અર્થ વિસ્તાર છે, તક્ષકસ્ય વિષમ દંતે મક્ષિકાયાશ્ચ મષ્ટકે વૃશ્ચિકસ્ય વિષમ પુચ્છે સ્વાર્ધગે દુર્જનસ્ય તતઃ અલ્પાનામપિ વસ્તુનામ સંહટિહ કર્ય સાધિકઃ તૃણે ગુણત્વમાપન્ને બધયંતે મટ્ટદંતિહ। ઓકે ફ્રેન્ડ્સ, આ હતો સંસ્કૃતનું પેપર। એના જેવું દરેક પેપરના સોલ્યુશન તમે મેળવવા માંગતા હોય, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને બેલ આઇકનને પ્રેસ કરો, જેથી કરીને તમને તમામ પેપરના સોલ્યુશન મળી શકે। થેન્ક યુ।